હાર્દિક સ્વાગત છે અને સમર શરૂ થઈ રહ્યો છે તો આપણે આજના વેબિનારમાં જે લાભ લેવાના છે એ આપણા પરિવારના લોકો, આપણા ફેમિલીના લોકો, આપણા મીડિયાના મિત્રો, એક નવું જ ગ્રુપ ઊભું થયું છે આખું મીડિયાના મિત્રો ઘણા બધા હોય સોશિયલ મીડિયાના, તો એને પણ આપણે જોઈન કરાવીએ અને આજનો જે વેબિનાર છે એનો લાભ લે કે ભાઈ સમર ની અંદર આપણે આપણી હેલ્થ કેવી રીતે સાચવવી, ખાનપાન કેવું હોવું જોઈએ, રહેણી કેવી હોવી જોઈએ, તડકાના છે કે ગરમીને લગતા જે રોગો છે એનાથી કેવી રીતે આપણે બચી શકીએ, છે તો પણ એના માટે શું કરવું જોઈએ અને નથી તો એના માટે પણ બચવા માટે શું કરવું જોઈએ એના માટે આપણને ખૂબ સારું માર્ગદર્શન આજે મળવાનું છે. ડોક્ટર રાહુલ ભટ્ટ સર છે જે અમારા મિડો વેલનેસ સેન્ટર જૂનાગઢના સીએમઓ છે, એ આપણને આજે માર્ગદર્શન આપવાના છે અને લાસ્ટમાં આપણે ક્વેશ્ચન ક્વેરી પણ લેશું. હવે આપણે કોઈ સમયની મર્યાદા નથી એટલે તમે લોકો ક્વેશ્ચન નોટ કરતા જાજો અને લાસ્ટમાં ક્વેશ્ચન ક્વેરી પણ લઈ લેશું. સાથે સાથે આપણા એક બીજા મીડિયા પ્લેટફોર્મ ઉપર પણ આપણું લાઈવ વેબિનાર ચાલુ છે, જે અત્યારે આપણે જોઈન થયા છો એ FB ની અંદર પણ ચાલુ છે અને એની અંદર વિડીયો સેવ્ડ પણ રાખી છે આપણે, એટલે જે લોકો જોઈ નથી શકતા, જોઈન નથી થઈ શકતા એ લોકો ભવિષ્યમાં પણ આ વિડીયો જોઈ શકશે અથવા રિપીટ પણ કરી શકશે. ઘણી વખત આપણને ભૂલાઈ ગયું કે ભાઈ ત્યારે શું વાત થઈ હતી કે શું ઉપાય કે ઈલાજ આપ્યો હતો એ, તો આપણા માટે એ પણ એક પ્લસ પોઈન્ટ છે. એની લિંક પણ તમને તમારા ગ્રુપની અંદર મળશે FB ની. તો વધુ સમય નહીં લેતા હું ડોક્ટર રાહુલ સરને આમંત્રણ આપીશ કે એ આજનો જે ટોપિક છે એને આગળ વધારે. નમસ્તે સર. ઓમ પ્રણામ. નમસ્તે. અવાજ આવે છે મારો? યસ. આપણે આજનો જે વિષય જે છે સમર હેલ્થ કેર, એટલે કે ઉનાળાની ઋતુ દરમિયાન આપણા સ્વાસ્થ્યની કાળજી આપણે કઈ રીતે રાખવી અને એ પણ ખાસ કરી નેચરલ રીતે, આયુર્વેદ રીતે અને યોગિક દ્રષ્ટિએ. મિત્રો, અત્યારે આપણે સૌથી પહેલા આપણે સમજવું ખૂબ જરૂરી છે કે આપણું સ્વાસ્થ્ય જે છે એ દિન પ્રતિદિન કંઈક ને કંઈક અંશે આપણે બીમાર થતા જતા હોઈએ છીએ અને આ બીમારીનું કારણ જોવા જઈએ તો કંઈક ને કંઈક અંશે આપણી આ લાઈફસ્ટાઈલ હોઈ શકે, એની આપણી ફૂડ હેબિટ કહી શકીએ અથવા તો નિયમિત લાઈફની અંદર યોગ અને પ્રાણાયામનો અભ્યાસ જે છે એ અપૂરતો અથવા તો ન ઝીરો બરાબર હોય છે. તો ત્યારે આપણી આ જે દિનચર્યા છે, ઋતુચર્યા છે, રાત્રિચર્યા છે, જેનું આપણા શાસ્ત્રની અંદર વર્ણન કરવામાં આવેલું છે, એને જો આપણે પ્રોપર રીતે આપણે સમજી લઈએ તો આપણું આયુષ્ય જે છે એ દીર્ઘાયુષ્ય થાય, દીર્ઘાયુષ્યની સાથે જાતે છે એ સ્વસ્થ આયુષ્ય થાય. સ્વસ્થ એટલે કે કેવું કે એમાં કોઈ પણ પ્રકારની આપણે દવાનો ઉપયોગ ન કરીએ છતાં આપણું લાંબુ આયુષ્ય હોય એકદમ, તો આપણે એને હેલ્ધી આયુષ્ય કહેતા. તો એના માટે શું છે? તો એના માટે આપણા આયુર્વેદ શાસ્ત્રની અંદર દિનચર્યા અને ઋતુચર્યાનું વર્ણન બતાવવામાં આવ્યું છે. દિનચર્યાની આપણે ક્યારેક વાત કરી ચૂક્યા છે અને ફરી ભવિષ્યમાં પાછી એક વખત કરીશું. તો ઋતુચર્યા શું છે? ઋતુઓ જોવા જાય તો આપણે બેઝિકલી શિયાળો, ઉનાળો અને ચોમાસું આ ત્રણ ઋતુઓ વિશે આપણે સમજતા હોઈએ છીએ, પરંતુ એની આપણે ડીપ લેવલ આપણે જોવા જઈએ તો એમાં શિશિર છે, વસંત છે, હેશ ગ્રીષ્મ ઋતુ જે છે, આવી છ જે ઋતુઓ જે છે એ ઋતુઓનું વર્ણન કરવામાં આવ્યું છે. અને એ જે છ ઋતુઓ જે છે એ બબ્બે ઋતુઓ મળીને શિયાળો, ઉનાળો અને ચોમાસું બનાવતું હોય છે. તો ત્યારે અત્યારની જે ઋતુ જે છે એ વસંત અને ગ્રીષ્મ ઋતુ છે. આ વસંત અને ગ્રીષ્મ ઋતુ જે છે એ ઉનાળાની શરૂઆતથી લઈ અંત સુધીમાં આ બે ઋતુ ચાલતી હોય છે. એટલે કે આપણા શરીરની અંદર જે છે, આપણે શિયાળા દરમિયાન આપણે લેક્ચર લીધો હતો અને એમાં આપણે વાત કરી હતી. શિયાળો હતો ત્યારે આપણે વાત કરી હતી કે શિયાળા દરમિયાન આપણા શરીરને કાળજી કઈ રીતે રાખવી જોઈએ. તો અત્યારે આપણે ઉનાળાની અંદર આપણે વાત કરવાના છે કે આપણું શિયાળાની અંદર આપણે જે શરીર હતું, આપણે શરીરને શું કરતું, નેચરલી આપણું શિયાળાની અંદર શરીર જે છે એ બનતું હોય છે. બનતું ઇન ધ સેન્સ શરીરની અંદર એનો ગ્રોથ થતો હોય છે. શરીરને લાંબા સમય સુધી હેલ્ધી બનાવવા માટે આપણે એને શિયાળામાં બને એટલે આપણે પોષક તત્વ ન્યુટ્રિશન આપણે એને પૂરા પાડતા હોય, પરંતુ ઉનાળા દરમિયાન જો આપણે આપણા સ્વાસ્થ્યની કાળજી ન રાખીએ તો શિયાળામાં આપણે જે કંઈ બી સારું ખાધું છે, જે કંઈ આપણે પૌષ્ટિક આહાર લીધો છે એનું ક્ષય થઈ જતો, ક્ષય એટલે કે એ શરીરમાંથી એનો ઘસારો થતો જોવા મળતો હોય છે. તો હજી હવે થોડાક આપણે બેઝિક આપણે સમર હેલ્થ ઉપર આવે તો ઉનાળાની જે ઋતુની શરૂઆત થાય છે ત્યારે આપણે જોવા જઈએ તો ગરમીનું પ્રમાણ વધતું જોવા મળે છે અને ઉનાળાની જે તડકો આવે છે, ઉનાળાની જે ગરમીને છે, એના જે કિરણો જે છે બરાબર, એ બધા જ ક્યાં આવે છે? આપણા માથા ઉપર આવે છે. અને આપણે જનરલી બધી આ ચારે બાજુ જોવા જઈએ તો પૃથ્વી ઉપર
પાણીનું પ્રમાણ જે છે એ 60 થી લઈ 70%, 75% સુધીનું પાણીનું પ્રમાણ હોય છે. અને જ્યારે ઉનાળાની ઋતુ આવે છે એમાં એટલીસ્ટ તમારું 10 થી લઈ 15% એ પાણી ડિક્રીઝ થતું હોય છે. તો ત્યારે હ્યુમન બોડીની અંદર, મનુષ્ય જીવનની અંદર, મનુષ્ય શરીરની અંદર જે 70% પાણી રહેલું છે, તો એ પાણીનો અંશ પણ જે છે એ ઉનાળાની ઋતુ દરમિયાન ઓછો થતો હોય છે. એટલે જ્યારે તમારા શરીરની અંદર પાણીનું પ્રમાણ ઘટે છે, તમારા શરીરમાં જળ તત્વ ઘટે છે, તો કંઈક ના કંઈક છે તમારા શરીરની અંદર એ બીમારીને આમંત્રણ આપતું હોય છે. તો હવે આ બીમારીથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? તો એના માટે જે છે આપણે ખાસ પ્રકારનું તમારી સાથે 13 પ્રકારના જ્યુસનું વર્ણન કરવાનું છે, ખોરાકનું તમારી સાથે વર્ણન કરવાનું છું, અને અંતમાં તમે કયો ડાયટ લેવો જોઈએ એનું બી વર્ણન કરવાનું છે. તો શિયાળાની ઋતુ આપણે જોઈએ, તો શિયાળાની ઋતુ દરમિયાન આપણા શરીરની અંદર જે કફ જમા થયો, તો કફ કારણ કે આપણે જે ખોરાક લીધો તે આ ખોરાક શરીરમાં જમા થયો છે. અને ત્યારબાદ શિયાળાની જેવી ઋતુપતિ અને ઉનાળાની શરૂઆત એની વચ્ચેનો જે સમય આવ્યો તો એ હતી મકર સંક્રાંતિ, જેને આપણે 14 જાન્યુઆરી આપણે એને સેલિબ્રેટ કરતા હોઈએ. તો આ ઋતુ દરમિયાન થી અત્યાર સુધીની અંદર જોવા જઈએ તો તમારા રૂટીન લાઈફની અંદર શરદી, ઉધરસ, ન્યુમોનિયા, ટોન્સિલેટી વાયરલ ઇન્ફેક્શનના જે છે એ પ્રમાણ વધતા જોવા મળ્યા હતા. તો શા માટે? કે આ સમય દરમિયાન આપણા શરીરની અંદર જે છે એ કફ ઓગળતો હોય છે, કફ તમારા શરીરમાંથી નીકળતો હોય છે. અને હવેનો જે સમય આવે છે આ સમય દરમિયાન તમારા શરીરની અંદર કફ જે છે એ બિલકુલ ધીરે ધીરે સહી થઈ ગયો હોય છે, અને હવે તમારા શરીરને એ સહી કરવા તરફ એ આગળ વધતો હોય છે. તો હવે આપણા શરીરને આ ઋતુમાં બચાવવું છે ગરમી, તો આપણે કેવા પ્રકારના ખોરાક લેવો જેનાથી આપણું લાંબુ આયુષ્ય ટકે આ ઉનાળાની ઋતુ દરમિયાન? તો એના માટે તમારા આયુર્વેદની અંદર જે 6 રસો બતાવવામાં આવ્યા છે, એ 6 રસ અને આહારનું જે વર્ણન બતાવવામાં આવ્યું છે એનું વર્ણન હું તમારી સાથે કરવા જઈ રહ્યો છું. એમાં સૌથી મહત્વપૂર્ણ બતાવવાનું છે કે અત્યારે નોટ કરવું હોય તો તમે નોટ પણ કરી લેજો, આખા ઉનાળા દરમિયાન તમને કામ લાગશે કે મારે ખોરાક કેવો લેવો જોઈએ, એમાં કયા પ્રકારના ગુણો હોવા જોઈએ, તો હું તમારી સાથે ચર્ચા કરું છું. સૌથી પહેલો તમે જે કોઈ ખોરાક પસંદ કરો છો એ મધુર રસ હોવો જોઈએ. મધુર રસ એટલે કે તમારા એની અંદર સ્વીટનેસ હોવી જોઈએ, એમાં તમારા કોઈ ગળપણ હોવું જોઈએ, એવો તમારે કોઈ રસ જે છે એવો તમારો ખોરાક જે છે એ તમારે પસંદ કરવાનો છે. બીજી વસ્તુ જે છે એવો પસંદ કરવાનો છે એ લઘુ આહાર. લઘુ આહાર ઇન ધ સેન્સ કે જે પાચનમાં ઇઝી હોય, ઇઝી ટુ ડાયજેસ્ટ ફૂડ જેને આપણે કહેતા હોઈએ છીએ એ લેવા જોઈએ. કેવા ખોરાક છે એની હું આગળ તમારી સાથે ચર્ચા કરવાનું, કેવા અનાજ, કેવા શાકભાજી, કેવા ફ્રૂટ એની બી આગળ આપણે ચર્ચા કરવાના છે. ત્રીજી કેટેગરી આવે છે સ્નિગ્ધ ખોરાક હોવો, સ્નિગ્ધ એટલે કે ચિકાસયુક્ત ખોરાક હોવો જોઈએ. ચિકાસયુક્ત એટલે કે ઉનાળાની ઋતુ દરમિયાન એની અંદર તમારું ઘી અને તેલનું પ્રમાણ જે છે એ હોવું ખૂબ જરૂરી છે, જે એ ખોરાક તમારા શરીરને સ્નિગ્ધતા પૂરી હોય, તમારા શરીરને ચિકાસ પૂરી આપે. આ ત્રીજો ગુણ થઈ ગયો. પહેલો હતો મધુર તમારો રસ હોવો જોઈએ, લઘુ હોવો જોઈએ અને સ્નિગ્ધ હોવો જોઈએ. અને ચોથું મહત્વપૂર્ણ વસ્તુ રહે છે એ છે એ ક્વોલિટી, એની જેનો ગુણ જે છે તમે જે ખોરાક લે છે એ છે તમારો ઠંડુ હોવો જોઈએ, એટલે તમારા શરીરને શીતળતા આપતો હોવો જોઈએ. તો તમારા શરીરને નેચરલી આ ગરમી સામે રક્ષણ મળતું હોય છે. અને પાંચમું જો કોઈ મહત્વપૂર્ણ કોઈ વસ્તુ રહેલી હોય તો એ છે તમે જે કંઈ ખોરાક લઈ રહ્યા છો એની અંદર જે છે એ જળ તત્વ જે છે એ વધુ માત્રામાં હોવું જોઈએ. આ જો 5 ગુણ તમે જે કંઈ ખોરાક લઈ રહ્યા છે એમાં ફૂલફિલ થતા હશે તો તમે જે કંઈ ડાયટ લઈ રહ્યા છે એ ડાયટ જે છે એ પર્યાપ્ત છે, પૂરતો છે તમારા શરીરને રક્ષણ આપવા માટે. ત્યારબાદ આપણે આગળ વધીએ તે આ ઋતુ દરમિયાન મારે કેવા પ્રકારના અનાજ, કેવા પ્રકારના કઠોળ ખાવા જોઈએ, કેવા પ્રકારના શાકભાજી ખાવા જોઈએ, તો એની આપણે થોડી ચર્ચા કરી લઈએ. અને અત્યંત મહત્વપૂર્ણ જે આપણે વાત કરવાના છીએ એ 13 પ્રકારના અલગ અલગ જ્યુસની આપણે વાત કરવાના છીએ, એ આના પછી આપણે વાત કરવાના છીએ. તો અત્યારના આ ઋતુ દરમિયાન જે છે ચાવલ જે છે જેને સાલી ચોખા કહેતા હોઈએ છીએ, બરોબર, એ ચોખાનો ઉપયોગ આપણે કરવો જોઈએ. આમ જનરલી આપણે કહેતા હોઈએ ચોખા પાચન માટે ભારે હોય છે, એનાથી વજન વધતું હોય છે, ડાયાબિટીસ માટે, એવું મિત્રો નથી. આ ઋતુ દરમિયાન ઉનાળામાં ચોખા જે છે એ જૂના ચોખા હોવા જોઈએ, કટકી ચોખા હોવા જોઈએ, જે તમારા પાચન તંત્ર માટે ખૂબ એટલે ખૂબ સારા સાબિત થતા હોય છે. હવે ભાઈ વાત અનાજની અંદર, ચોખાની સાથે સાથે તમે જવ જે છે એનો ભી તમે ઉપયોગ કરી શકો. આ જવ જે એ પોતે નેચરલ ઠંડક આપે છે, આગળનો જે ગુણ કીધો એ પ્રમાણે શરીરને ઠંડક આપે છે, લઘુ છે એટલે કે પાચન તંત્રને આરામથી એ પચાવી શકે છે. ઉનાળાની ઋતુ દરમિયાન આપણને ખાસ જોવા મળે છે કે આપણે બપોરે થોડું ભોજન કરીએ છીએ છતાં પણ પેટની અંદર ભારે લાગે છે, ગેસ બને છે, એસિડિટી થાય છે, પાચન થતું નથી, આ બધા પ્રશ્નો જોવા મળે છે.
ત્યારે એ આપણે શું કરીએ છીએ, આપણે એમાં દવા લઈએ છીએ, ચૂરો લઈએ છીએ, ફાંકી લઈએ છીએ, ચાલવા ઘણું બધું કરીએ છીએ, એ બધું સેકન્ડરી મેટર છે. સૌથી પહેલી પ્રાઇમરી મેટર આવે તમે શું ઇન્ટેક કરો છો. તો આ ઇન્ટેકના તમારા જે પોઈન્ટ છે એ તમારે ધ્યાન રાખવાનું. એટલે કે જૂના ચોખા ખાઈ શકો છો, જવ છે એની તમે રોટલી ખાઓ, ઘઉં જે છે એને તમે ઓછા કરો અથવા તો 50% કરો અને એને તમે જવ ઉમેરો. ત્યારબાદ છે મગની દાળ. ઉનાળાની અંદર કઠોળ જે છે આમ નિષેધ કહેવામાં આવ્યો છે. નિષેધ એટલે કે કઠોળ તમારે ન ખાવું જોઈએ. મગ જે છે અને મગની દાળ જે છે એ તમારે ખાવી જોઈએ અને એ પાચન તંત્ર માટે ઇઝી ટુ ડાયજેસ્ટ હોય છે, એટલા માટે મગની દાળનો ઉપયોગ તમે કરી શકો છો. ત્યારબાદ ઉનાળાની જે ઋતુ છે એમાં તમારે ઘીનો ઉપયોગ ખાસ કરવો જોઈએ. કેમ કે ઉનાળાની ઋતુ દરમિયાન તમારા શરીરની અંદર ઘણી બધી વસ્તુઓ જે છે એ તમારી જે ધાતુઓ છે એ ધાતુઓનો ક્ષય થતો હોય છે, ધાતુઓને નુકસાન થતું હોય. આગળ મેં તમને સમજાવ્યું કે ઉનાળાની ઋતુ દરમિયાન જે છે પૃથ્વી પર જો જળ તત્વ ઓછું કરતો હોય તો આપણા શરીરની અંદર પણ જળ તત્વ છે, તો આ સૂર્ય જે છે આપણા શરીરના જળ તત્વને બી ઓછું કરે, શરીરની ચિકાસ જે છે એને પણ એ ઓછું કરતું હોય છે. માટે ઉનાળાની જે ઋતુ છે એમાં તમારે ગાયનું ઘી છે એ તમારે જે દાળ શાક તમે જે કંઈ ખાવ છો એમાં 1/2 ચમચી થી 1 ચમચી તમારે ગાયના ઘીનો ઉપયોગ કરવો જોઈએ. તો તમારા શરીરને લાંબા સમય સુધી એ સ્વસ્થ રાખતું હોય છે. ત્યારબાદ આવે છે દૂધ. હા મિત્રો, આમ જનરલી આપણે જોવા જઈએ તો ગાયનું દૂધ આપણને પીવું જોઈએ, આપણા શાસ્ત્રની અંદર વર્ણન કરેલું છે. પરંતુ ઉનાળાની ઋતુ દરમિયાન તમને ગાયનું ઘી તમને ગાયનું દૂધ અવેલેબલ નથી થતું, તો તમે ભેંસનું દૂધ પણ તમે પી શકો છો. વર્ણન છે આપણા આચાર્યએ આયુર્વેદ શાસ્ત્રની અંદર કરી ચૂક્યા છે. તો આ ઋતુ દરમિયાન તમારે દૂધનું સેવન કરવું જોઈએ તમારા શરીરની પ્રકૃતિ મુજબ. મિત્રો, હવે વાત આવી પ્રકૃતિની. તો મિત્રો, આ પ્રકૃતિ આપણે ક્યાં જાણવી, પ્રકૃતિ આપણે કેવી રીતે ચેક કરવી, આ પ્રકૃતિ આપણા દૂધ આ શાકભાજી આ ફ્રૂટ્સ આપણા શરીરને પાચન કરી શકશે કે નહીં, તો એના માટે શું, તો એના માટે જે છે આ વેલનેસ સેન્ટર છે, તો મીડો વેલનેસ સેન્ટર જે છે એની અંદર આપણે જયારે 7 દિવસ 10 દિવસનો પ્રોગ્રામ કરીએ છીએ તો ત્યાં ડોક્ટર દ્વારા આપણા શરીરની પ્રકૃતિ ચેક કરાતી હોય છે. તમને અલગ અલગ ખોરાક આપવામાં આવે છે જેથી તમને ખબર પડે છે કે નહીં, આ ખોરાક મારા શરીર માટે યોગ્ય છે કે નથી, આ ખોરાક મને પાચન કરી શકે છે, પાચન થાય એમ છે કે નથી. હવે તમારા શરીરમાં પાચન નથી થઈ રહ્યો તો તમારા શરીરમાં જેટલા કચરો રહેલો છે એને અલગ અલગ થેરાપીઓ જે છે એ થેરાપીઓ આપીને તમારા શરીરનો કચરો દૂર કરતા હોય છે અને તમારું પાચન તંત્રને મજબૂત કરતા હોય છે. એના માટે અમે કહેતા હોઈએ છીએ કે 7 દિવસનો બોડી ડિટોક્સનો પ્રોગ્રામ આ જમાનાની અંદર આ સમયની અંદર દરેક વ્યક્તિને અનિવાર્ય રહેલો છે. ત્યારબાદ વાત કરીએ તો આપણે ખજૂરની વાત કરતા હોઈએ છીએ. ખજૂર જે છે આ ઉનાળાની ઋતુ દરમિયાન તમને ખૂબ સારા માત્રામાં મળી જતો છે. બધાએ હમણાં આપણે હોળી ગઈ છે અને હોળી દરમિયાન આપણે જે જુવાર ખાધા, ધાણી ખાધી અથવા આપણે જે ચણા ખાધા, બરોબર, આ બધા એવા વસ્તુ જે છે એ તમારા શરીરની અંદર ખોરાકને આરામથી પાચન કરી શકે, તમારા શરીરને એનર્જી આપતા હોય છે અને તમારા શરીરની અંદર ગરમીનું પ્રમાણ વધવા દેતા નથી. માટે તમારે ખજૂર છે, ધાણી છે, જુવાર છે આનો ઉપયોગ બને એટલો તમારે વધારે કરવાનો છે. ત્યારબાદ જે છે કાળી દ્રાક્ષ જે છે એનો તમે ઉપયોગ ખાસ કરીને તમે કરી શકો છો. કોકમ જે છે એનો ઉપયોગ કરી શકો છો. આમળાનો ઉપયોગ તમે કરી શકો. આ જે 6 થી 7 વસ્તુઓ કીધી એ બેઝિક બધાના ઘરમાં આ વસ્તુ હોય છે અને એનો ઉપયોગ આપણે કરી શકવાનો હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ શાકભાજી. ઉનાળાની ઋતુ દરમિયાન આવે તો આપણે ઘણા બધા શાકભાજીઓ જે છે આપણને નથી ગમતા, બરોબર, તો આપણે એને અવોઈડ કરીએ છીએ અને આપણા મનગમતા શાકભાજી આપણે ખાતા હોઈએ છીએ અને એવા શાકભાજી હોય છે જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતા હોય. તો આપણે વાત કરીએ થોડા શાકભાજી વિશે કે ઉનાળાની ઋતુ દરમિયાન જે સસ્તા શાકભાજી મળે છે, ચારે બાજુ શાકભાજી મળે છે, એવા શાકભાજી કયા? તો એવા શાકભાજી છે કે જેની અંદર પાણીનું પ્રમાણ વધારે છે, નેચરલી પાણીનું પ્રમાણ વધારે છે, એ દૂધી, ગલકા, તુરિયા, પરવળ, ચોળી, ટમેટો, ભીંડો જે છે, કારેલા છે, ગુવાર છે, સરગવો છે, આ એટલા જે શાકભાજી છે તમે કીધા 7 થી 8 શાકભાજી છે એ માર્કેટની અંદર જોવા જાય તો બહુ એટલે બહુ આરામથી ઇઝીલી અવેલેબલ થઈ જાય છે. પાચન તંત્ર માટે સુપાચ્ય ગણાય છે. સુપાચ્ય એટલે કે તમે ખોરાક લો છો તો શરીરને એ ભારે પડતા નથી, ભોજન બાદ આરામથી પચી જાય છે, તમારા શરીરને હળવાશે. અમુક એવા શાકભાજી હોય છે એ આપણે શાકભાજી મનગમતા શાકભાજી ખાઈએ છીએ, પેટ ભરીને ખાઈએ છીએ તો શરીરને ભોજન બાદ પણ એ ભારે લાગે છે, શરીરમાં આળસ આવતી હોય છે. એની જગ્યાએ ફક્ત તમે આ શાકભાજીનો તમે ઉપયોગ કરો, પેટ ભરીને ખાઓ, શરીરને હળવું રાખશે, નિરોગી રાખશે. ત્યારબાદ આવે ફ્રૂટ્સ.
ઉનાળાની ઋતુ આવે એટલે આમ કોઈ ફ્રૂટ્સની કોઈ ડિટેલમાં ચર્ચા કરવાની જરૂરિયાત હોતી નથી, બધાને ખ્યાલ હોય છે. આ ફ્રૂટ્સ જે છે બરાબર, આ ફ્રૂટ્સ તરબૂચ, ટેટી, કાળી દ્રાક્ષ, કેરી, આ બધા ફ્રૂટ જે છે એ માર્કેટમાં ઇઝીલી અવેલેબલ થતા હોય છે અને આનો ઇન્ટેક આપણે કરવો છે. ત્યારબાદ આવે છે આપણે શું ન ખાવું જોઈએ. ન ખાવા પર આપણે જો વધારે પર ધ્યાન આપીએ તો આપણી 50% સમસ્યાઓ જે છે એ સમાપ્ત થઈ જતી હોય છે. એમાં સૌથી મહત્વપૂર્ણ જો કોઈ હોય તો એ છે ચા છે, કોફી છે, ઠંડા પદાર્થો છે, ગરમ મસાલાઓ છે, ગરમ મસાલાઓ જે છે એનો ઉપયોગ આપણે બને એટલો આપણે અવોઈડ કરવો જોઈએ. અને ખાસ કરીને બહારની જે વસ્તુઓ જે છે, આઠાવાળી વસ્તુઓ છે, મેંદો છે, જંક ફૂડ છે, બહારનો ખોરાક જે છે એને આપણે રૂટીન લાઈફમાં આપણે એને ઓછો કરવો જોઈએ. અને ત્યારબાદ જે છે આપણે ખાસ કરીને દહીંનું એવું આપણે માનતા હોય છે ઉનાળાની ઋતુ દરમિયાન આ દહીં જે છે એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેતું હોય તો આપણે દહીંનો ઇન્ટેક આપણે વધારતા હોઈએ છીએ. તો મિત્રો જણાવી દો, આયુર્વેદની અંદર ઉનાળાની ઋતુ દરમિયાન દહીંને આપણે ખાવાની મનાઈ કરેલી છે, એટલે કે દહીં જે છે એ ગરમ માનવામાં આવેલું છે. તો ઉનાળાની ઋતુ દરમિયાન તમારે દહીંને છે તમે ડાયરેક્ટ ફોર્મમાં તમે નથી લઈ શકો, એને ડિફરન્ટ ફોર્મ જે છે એમાં તમે લઈ શકો છો, એ આપણે આગળ વાત કરવાના છે. તો એટલી વસ્તુ જો તમે ખાવા પીવામાં તમે ધ્યાન રાખો છો તો મારી દ્રષ્ટિએ તમને ઉનાળાની ઋતુ દરમિયાન તમારી સમસ્યાઓ જે છે એ 30-40% ઓછી થઈ જાય. હવે મેઇન આપણે જે ઉનાળાની અંદર આપણે જે વસ્તુ રહેલી છે એ છે આપણે પીણા. શરીરને ઠંડક આપવા માટે આપણે ઘણી બધી વસ્તુઓ આપણે ટ્રાય કરતા હોઈએ છીએ અને આ ટ્રાય કરવામાં આપણે કોલ્ડ ડ્રિંક્સ છે, આઈસ્ક્રીમ છે, કેન્ડી છે, આવું બધી વસ્તુઓ ખાતા હોય છે અને આપણને સૌને ખ્યાલ છે આપણા શરીરની અંદર એક તો કેલેરી એટલે કે ગ્લુકોઝ લેવલ એ વધારતું હોય છે અને શરીરને ગરમી, અંદરની ગરમી એ વધારતું હોય છે. આપણને એવું થાય કે બહારથી આપણે ઠંડક નાખીએ છીએ તો એ શરીરની ગરમી ઓછી કરે, પરંતુ એવું નથી, અંદરની ગરમી જે છે એ વધારતું હોય. તો ત્યારે નેચરલ ઠંડક કઈ વસ્તુમાં રહેલી છે તેની આપણે વાત કરીએ. નેચરલ વસ્તુ રહેલી છે 13 પોઈન્ટ હું તમને કહેવાનું છું અને આ 13 પોઈન્ટ તમારા માટે ખાસ બનાવેલા છે. તો સૌથી પહેલો જે છે કેરીના બાફલો, ખાસ કરીને આ મહારાષ્ટ્રની વસ્તુ છે, મરાઠી લોકો જે છે ઉપયોગ કરતા હોય અને સૌરાષ્ટ્રની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર આ કેરીનો બાફલાનો ઉપયોગ થતો હોય છે. તો આમાં કરવાનું શું છે, કાચી કેરી જે છે તમારે લેવાની છે અને કાચી કેરીને તમે બાફી દો અને બાફીને એમાં તમે ગોળ, મળી, સંચળ તમે તમે તમારા સ્વાદ અનુસાર તમે નાખો છો, પરંતુ ખાસ કરીને કાચી કેરી અને ગોળ જે છે એનું મહત્વ રહેલું છે. અને બંનેને કાચી કેરીને તમે બાફી નાખો અને બાફ્યા બાદ એનો રસ કાઢી એમાં તમે ગોળનું પાણી તમે લઈને આખા દિવસની અંદર તમે 1 ગ્લાસ આ તમે પાણી પીશો તો તમારા શરીરને જે છે એ નેચરલ ઠંડક મળતી હોય છે. ત્યારબાદ જે છે બીજી મહત્વપૂર્ણ કોઈ જો વસ્તુ રહેલી હોય છે તો એ છે ગુલાબનું પાણી, જેને આપણે કહેતા હોય છે ગુલાબજળ. જે માર્કેટમાં રેડીમેડ મળે છે એ ગુલાબજળની વાત નથી કરતો, નેચરલ ગુલાબની વાત કરું છું. નેચરલ અત્યારે ચારે બાજુ તમે જોશો તો ગુલાબ જે છે એ સારા આવતા હોય છે અને આ ગુલાબ જે છે એની પાંદડીઓ જે છે તમારે લઈ લેવાની છે. 2-3 કલાક 4 કલાક આ પાણીની અંદર તમારે એને પલાળી રાખો, ગુલાબની પાંદડીઓ પછી હટાવી દો અને એની અંદર એ પાણીની અંદર તમે જે છે બરાબર એમાં તમે વરિયાળી જે છે સાકર, જો સ્વાદ અનુસાર ડાયાબિટીસ તમે સ્વાદ અનુસાર થોડી સાકર પણ તમે નાખી શકો છો. તો આ ગુલાબ જળ જે છે એ બી તમને અંદરથી ઠંડક આપતું હોય છે. ત્યારબાદ જે છે ખૂબ મહત્વપૂર્ણ વસ્તુ રહેલી છે એ છે છાસ. તક્ર કહેવાય છે, ધરતી પરનું અમૃત પણ એને માનવામાં આવે છે. તો આ છાસ જે છે એ ગાયના દૂધની હોવી જોઈએ અને એકદમ પતલી છાસ હોવી જોઈએ. એ છાસ પાચન તંત્ર માટે ઇઝી ટુ ડાયજેસ્ટ હોય છે અને આ છાસની અંદર જે છે એ તમે શેકેલું જીરું છે અને સિંધાલું નમક નાખીને પીશો તો તમારા શરીરના પાચન તંત્રને મદદ કરશે, તમારા શરીરની ગરમી જે છે એને દૂર કરવામાં ખાસ ઉપયોગી રહેતી હોય છે. ત્યારબાદ જો છે જલજીરાનું પાણી. જલજીરા એટલે કે આપણું ઘરની અંદર શેકેલું જીરું છે, આપણા આખા ધાણા જે છે બરોબર, આ ધાણાને જે તમે શેકી નાખો અને એનો પાવડર બનાવી નાખો અને એની અંદર તમે થોડું સિંધાલું નમક જે છે, થોડું મરી પાવડર છે અને આને નાખીને 1 ગ્લાસ પાણી તમે પીશો તો તમારા શરીરની અંદર જે મિનરલ્સની ડેફિશિયન્સી થતી હોય છે એ થવા દેશે નહીં અને તમારા શરીરના પાચન તંત્રને એ મજબૂત કરતું હોય છે. ત્યારબાદ પાંચમી વસ્તુ છે તકમીરિયા. આપણે જેને માર્કેટમાં અવેલેબલ થતા આજુબાજુ શોપમાંથી મળતા હોય છે તો એ તકમીરિયા જે છે 1 ચમચી 1 ગ્લાસ પાણી અંદર નાખી દો, 1/2 કલાક તમે એને બરોબર રહેવા દો એની અંદર અને એ પાણી જો તમે પીશો તો તમારા શરીરની અંદર જે છે એ નેચરલ ઠંડક આપતી હોય છે. આ બધી એવી વસ્તુઓ જે છે તમને આઈસ્ક્રીમ કરતા, કોલ્ડ ડ્રિંક્સ કરતા, કેન્ડી કરતા તમારા શરીરને ઠંડક આપશે, તમારા શરીરને
ઝીરો નુકસાન પહોંચાડશે. ત્યારે બીજી વસ્તુઓ જે છે એ તમારા શરીરને ઠંડક તો નથી આપવાનું, પરંતુ સામે નુકસાન પહોંચાડવાની ઘણી બધી શક્યતાઓ રહેલી છે. છઠ્ઠી વસ્તુઓ જે છે એ છે લચ્છી. આગળ મેં તમને વાત કરી છે કે દહીં જે છે એ ડાયરેક્ટ ફોર્મમાં તમારે નથી લેવાનું. દહીં જે છે એને તમે થોડુંક પતલું છાસ કરતા થોડું તમે ઘટ રાખો, અને આ લચ્છીની અંદર જે છે તમે મધ અથવા તો તમે સુગર જેને આપણે ખાંડ અથવા સાકર નાખી તમે એને લઈ શકો છો. આખા દિવસમાંથી તમે એક ગ્લાસ આમાંથી તમને જે કંઈ મનગમતી વસ્તુઓ છે એમાંથી 2-3 તમે સિલેક્ટ કરી શકો છો, અને તમે એનો રોજ રોજિંદા જીવનની અંદર ઉનાળાની ઋતુ તમે 1-2 ગ્લાસ લેશો તો તમારા શરીરને ગરમી સામે રક્ષણ આપશે, તમારા શરીરને ડિહાઈડ્રેશન નહીં થવા દે. ત્યારબાદ સાતમી કોઈ જો મહત્વપૂર્ણ કોઈ વસ્તુ રહેલી છે તો એ છે તરબૂચનો રસ. હા મિત્રો, વોટરમેલન જ્યુસ જે છે, વોટરમેલન તમને ડાયરેક્ટ ફોર્મમાં ભાવે તો ડાયરેક્ટ ફોર્મમાં ખાવ, અને નથી ભાવતો તો 1 ગ્લાસ જે છે એ તરબૂચનો રસ સાંજે 2-5-6 વાગ્યા સુધીમાં તમારે પીવો જોઈએ, જે તમારા સ્વાસ્થ્યને જે છે એ રક્ષણ આપશે ગરમી સામે. શેરડીનો રસ જે છે, આઈડિયલી શેરડી જે છે એને તમને ચાવીન ખાવાની કહેલી છે, પરંતુ ચાવીન લોકો નથી ખાતા, ખાવ તો વધારે અસર, નથી ખાતો તો તમે શેરડીનો રસ પીશો તો એમાંથી આગળ મેં તમને કીધું એમાંથી એક તો મધુર રસ છે, લઘુ છે, સ્નિગ્ધ છે, અને શરીરને ઠંડુ છે, અને જલતત્વ બી એમાં વધારે રહેલું. તો આ બધા જ ગુણ જે છે એ શેરડીની અંદર રહેલા છે, તો આ તમારે ખાવા જોઈએ. સોરી, શેરડીનો રસ તમારે રૂટીન લાઈફની અંદર 1 ગ્લાસ તમારે રસ પીવો જોઈએ, એમાં બરફ વગરનો પીવો જોઈએ, તમારા શરીરને તો એ ખૂબ ફાયદો કરશે. નવમી વસ્તુ જો કોઈ રહેલી હોય તો એ છે વરિયાળીનું પાણી. એની અંદર હજુ તમને એડ કરી વરિયાળીનું પાણી, એમાં તમે કાળી દ્રાક્ષ નાખો અને સાકર નાખો. આ 1 વખત જો તમે પીશો તો લાઈફ ટાઈમ તમે આ 1 ગ્લાસ તમને પીવાની આદત પડશે. એટલું મસ્ત બનતું, એટલું શરીરને ઠંડક આપતું. ખાસ કરીને જે લોકોને એસિડિટીનો પ્રોબ્લેમ રહેતો હોય, શરીરની અંદર ગરમી વધારે રહેતી હોય છે, હાથ પગમાં જલન વધારે થતી હોય છે, રાત્રે ઊંઘ નથી આવતી બરોબર, તો એ લોકોએ ખાસ કરીને કાળી દ્રાક્ષના 30-40 દાણા લેવાના છે, 1-2 ચમચી વરિયાળી લેવાની છે, અને થોડી સ્વાદ અનુસાર સાકર લેવાની છે. આ બધી વસ્તુને જે 2-3 કલાક તમે ફ્રીઝમાં મિક્સ કરીને રાખો, પીવું છે ત્યારે તમે ક્રશ કરી નાખો અને પછી તમે એને પી જાઓ, ગાળવાની જરૂરિયાત નથી, એમરમ તમે પી જાઓ. તમારા શરીરની અંદર આ જળતત્વ નહીં ઘટાડે, તમારા શરીરને નેચરલ ઠંડક આપશે. આ જેટલા મેં તમને જે વસ્તુ કીધી છે તમારા શરીરની અંદર 60-70% પાણીને એ બેલેન્સ કરશે. તો આ ઉનાળાની ઋતુ જે છે તમે તમારું શરીર નેચરલી ફાઇટ કરી શકે એમ છે. ત્યારબાદ 10મો જે પોઈન્ટ જે છે એ ખૂબ ઇઝીલી છે, લીંબુ શરબત. બધાને ખ્યાલ છે કે લીંબુનો ઉપયોગ ઉનાળામાં આપણે કરવો જોઈએ, ખૂબ વિટામિન સી નો એમાં સોર્સ રહેલો છે. તો આ લીંબુ શરબત જે છે આખા દિવસની અંદર 1-1 ગ્લાસ જે છે તમારે પીવો છે. 11મી વસ્તુ જે છે એ છે નારિયેલ પાણી. આજુબાજુ ચારે બાજુ જોઈએ તો ઉનાળાની ઋતુ દરમિયાન નારિયેલ પાણી આપણને ખૂબ સારા મળતા હોય છે, તો એ પણ તમારે ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ 12મો પોઈન્ટ જે છે એ છે બિલીનું જ્યુસ. શિવજીના જે બિલી પત્ર આવે છે અને એમાં એક બિલું આવતું હોય છે, અને એ બિલું જે છે એ શિયાળામાં લાગી જતું હોય છે, અને ઉનાળાની જ્યારે ઋતુ આવે છે તો આ બિલું સુકાઈ જતું હોય છે, અને એની અંદરનો જે આપણે પલ્પ કાઢીએ છીએ તો આ આછા ઓરેન્જ કલરનો હોય છે, અને આ ઓરેન્જ કલરનો જેને કહે છે બિલી કહેતો, અને એનો જ્યુસ તમે પીવો છો તો એનાથી શું થાય છે, એનાથી સૌથી મહત્વપૂર્ણ ફાયદો છે તમારું પાચન તંત્ર એને મજબૂત, તમારા શરીરની અંદર ગેસ એસિડિટી જૂનો જેટલો કચરો રહેલો છે એ કચરાને એ દૂર કરશે. એટલે કે પાચન તંત્રની જે સમસ્યા રહેલી છે એને ઉનાળામાં સારી કરવી છે તો આ બિલીનું જ્યુસ તમારે ખાસ પીવું જોઈએ. ત્યારબાદ અંતમાં દૂધીનો રસ. દૂધીને તમે બાફીને પીવો, કાચી દૂધીનો રસ કાઢીને પીવો, દૂધીનો રસ ઉનાળાની ઋતુ દરમિયાન 1 ગ્લાસ ખાસ પીવો જોઈએ, તો તમારા શરીરને જે છે એ નેચરલ ઠંડક આપતી હોય છે. તો આ જે 13 પોઈન્ટ મેં કીધા એમાંથી મને લાગે છે જો તમે 2-3 વસ્તુ જો તમે રૂટીનમાં રોજ કરશો બરોબર તો પણ તમને ફાયદો, એમાં તમારે ચેન્જ જોઈએ છે તો બી તમે એમાં ચેન્જ કરી શકો એમ છો. હવે વાત આવે કે આ બધી વસ્તુઓ તો કરીએ છે, આ બધી શરીરને અંદરથી ઠંડક આપે છે. ત્યારબાદ એક ખાસ કરીને લેડીઝ કે જેન્ટ્સ કોઈ પણ એમાં ખાસ કરીને આપણે બ્યુટીનું મહત્વ રહેલું હોય છે આ ઉનાળાની ઋતુ દરમિયાન. તો આ ઉનાળાની ઋતુ દરમિયાન આપણે સ્કિન કેર કઈ રીતે કરીએ કે ચામડીને આપણે બચાવવા માટે ઘણા બધા કોસ્મેટિક ઘણા બધા કેમિકલ્સ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, અને જ્યારે ઉનાળાની ઋતુ પૂરી થાય છે, ચોમાસાની ઋતુ શરૂઆત થાય છે, એટલે જે પણ આપણે કોસ્મેટિક વાપર્યા છે એની સાઈડ ઇફેક્ટ તમને
પછી દેખાતી હોય છે. તો આ પ્રોટેક્શન માટે, ઉનાળાની ઋતુમાં પ્રોટેક્શન માટે આપણે શું કરવું જોઈએ? તો સૌથી પહેલા એલોવેરા જેલ ખૂબ આરામથી ઇઝીલી માર્કેટમાં મળી જતું હોય છે, સસ્તું અને સારું. એલોવેરા જેલ તમે લો, અને નારિયેલનું તેલ, વર્જિન કોપરેલ તેલ આપણે જેને કહેતા, એ તમે લો. થોડું થોડું બંનેને મિક્સ કરી નાખો. ચહેરા પર જે ભાગની અંદર સૂર્યના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં રહેલે છે, બરાબર, એને તમે એપ્લાય કરી દો. એના ભાગ પર તમે એને મસાજ કરી શકો છો, જેનાથી શું થાય, તમારું ટેનિંગ જે છે સ્કિનને, તમને પ્રોટેક્શન આરામથી મળશે અને તમારા શરીરને નુકસાન પહોંચતું અટકશે. ત્યારબાદ સ્કિનને હાઇડ્રેશન માટે છે, સ્કિન જે છે સુપરફિશિયલ જે સ્કિનનું જે રહેલ છે લેયર જે રહેલું છે એ ડિહાઇડ્રેટ થતું હોય છે, અને એના કારણે સ્કિન જે છે એ બ્લેક થતી હોય છે આ ઉનાળાની ઋતુ દરમિયાન. તો એમાં તમારે રોઝ વોટર અને કાકડીનો રસ જે છે એ ભાગ પર તમારે થોડા સમય માટે લગાવવો જોઈએ, અને લગાવી 15 મિનિટ 20 મિનિટ 30 મિનિટ સુધી તમારે રાખવો જોઈએ. આ બીજો મેં તમને વિકલ્પ આપ્યો સ્કિનને હાઇડ્રેશન કરવા માટે. ત્રીજો વિકલ્પ તમને આપું છું, પપૈયું જે છે, પાકું પપૈયું જે છે એનો તમે વચ્ચેનો પલ્પ લઈ નાખો, એની અંદર તમે લીંબુનો રસ જે છે એ 4 થી 5 ટીપા નાખી દો, અને થોડો ચણાનો લોટ નાખ્યો, અને એનું તમે સ્ક્રબ બનાવો, અને એનાથી તમારા શરીરને તમે એને ઘસો, એનાથી તમે જે છે તમે સ્નાન કરો, તો તમારા શરીરની જે સ્કિનનો ગ્લો થશે એ અદ્ભુત છે. તમે બહારના કોઈ પણ કોસ્મેટિક પ્રોડક્ટ લેવો, એમાં ઘણા બધા કેમિકલ રહેલા હશે, અને એને તો એ તમારા કેમિકલને તમે ગૂગલમાં સર્ચ કરશો તો એની સ્કિન પર ઘણી બધી સાઇડ ઇફેક્ટ દેખાશે. આ બધી વસ્તુઓ જે છે એ ઘરે રહેલી છે. ત્યારબાદ જે છે નેચરોપેથી સેન્ટરમાં જ્યારે તમે આવો છો, વેલનેસ સેન્ટરમાં જ્યારે તમે આવો છો, ત્યારે ખાસ ખૂબ ઉપયોગી એવી બધી અલગ અલગ થેરાપી આપવામાં આવતી હોય છે, અને ખાસ કરીને મડબાગ, ઉનાળાની ઋતુ દરમિયાન જે છે એ મડબાગ છે, જલધારા છે, જલના બાથ છે, આ અલગ અલગ આપવામાં આવતા હોય છે. શા માટે મડબાગ? મડબાથ એટલે કે માટીનો લેપ. આપણે સમજીએ કે માટી જે છે એ પોતે શરીરને, એને પોતાનો ગુણ છે ઠંડક આપવાનો, માટીનો પોતાનો ગુણ છે ઠંડક આપવાનો. જ્યારે આ માટી તમારા શરીરની ઉપર લગાવવામાં આવે છે ત્યારે તમારા શરીરની અંદર રહેલી ગરમી જે છે માટી પોતાનામાં શોષણ કરી લે છે, અને માટી પોતાની ઠંડક જે છે એ તમારા શરીરને આપતી હોય છે. માટે તમારા શરીરની જેટલી ગરમીના પ્રશ્નો રહેલા છે, તમારે કોસ્મેટિક પર્પઝ હોય અથવા તમારે કોઈ હેલ્થ ઇશ્યુ રહેલા છે, આ ફક્ત અને ફક્ત તમે માટીના લેપ એટલે કે મડ થેરાપી દ્વારા તમે એને દૂર કરી શકો છો. અને આ માટીના લેપની સાથે સાથે એમાં અલગ અલગ ઔષધિઓ નાખવામાં આવતી હોય છે, ખાસ કરીને જે લીમડો જે છે, કરણ જે છે, હળદર જે છે, આ બધી ઔષધિઓ આપણે નાખતા હોય છે. અને હાલમાં 10 થી 15 દિવસની અંદર હવે ચૈત્ર મહિનાની શરૂઆત થવાની છે, તો ચૈત્ર મહિનાની અંદર લીમડાના રસનું ખૂબ મહત્વ રહેલું છે, આપ સૌ જાણો છો, નથી જાણતો આપણે લેક્ચરમાં આપણે ફરી એકવાર વાત કરવાના છે. તો આ લીમડો જે છે એ લીમડો અને માટીની અને એલોવેરા જ્યારે તમારા સ્કિન ઉપર લાગશે તો તમારા સ્કિનની અંદર જે કંઈ ઇન્ફેક્શન લાગેલું, સ્કિનમાં જે કંઈ કચરો રહેલો, સ્કિનમાં જે કંઈ ન્યુટ્રિશનની ડેફિશિયન્સી હશે આ બધું પૂરું કરશે ફક્ત અને ફક્ત આપણી માટી. આપણે સૌ કંઈ જાણીએ છીએ કે માટીની અંદર ઘણી બધી શક્તિ રહેલી, માટીની અંદર અદ્ભુત શક્તિ રહેલી છે. તો આ બધી શક્તિઓ જે છે એ તમને મળશે જ્યારે તમે વિન્ડો વેલનેસ સેન્ટરની અંદર તમે 7 દિવસ 10 દિવસની તમને પ્રોગ્રામ કરશો આ સમર સિઝનની અંદર, તો ત્યાં તમને અલગ અલગ મડ થેરાપી તમને થશે, અલગ અલગ તમને હર્બલ થેરાપી, અને સાથે સાથે તમને જલધારા થશે. શિરોધારા તો તમે સાંભળ્યું હશે, પરંતુ જલધારા તમે લગભગ નહીં સાંભળો. તો આ ઠંડક આપતા એવા ઔષધિના ઉકાળા બનાવતા અને એને ઠંડક કરતા હોય છે, અને આ ઠંડક વાળા ઉકાળાની ધારા છે તમારા મસ્તિષ્ક ઉપર થતી હોય, એટલે તમારા મગજને જે છે એકદમ ઠંડક મળતી હોય છે. તો આ જલધારાનો ઉપયોગ જે છે એને ખાસ કરીને અમે વેલનેસ સેન્ટરમાં કરતા હોય છે, અમારા જે સ્પેશિયલ વીઆઈપી ગેસ્ટ આવતા હોય છે દરેકે દરેક ગેસ્ટને અમે આ આપતા હોઈએ છીએ. તો માટે જો તમારે જલધારાનો ઉપયોગ કરવો છે, તમારે મડ થેરાપીનો અનુભવ કરવો છે, તો અચૂક એક વખત 7 દિવસનો સમર ડિટોક્સ પ્રોગ્રામ તમારે કરાવવો છે. ત્યારબાદ છે માટીની પટ્ટી અમે આપતા હોઈએ છીએ, માટીની પટ્ટી એટલે કે આ માટી બનાવતા હોય છે અને એની આંખ પર અને પેટ ઉપર રાખતા હોય, તમારા શરીરની અંદરની ગરમી જે છે દૂર થાય એના માટે માટીની પટ્ટી આપતા હોઈએ છીએ. ત્યારબાદ જે છે આપણે શિયાળાની સોરી ઉનાળાની ઋતુ જે છે એમાં આપણે ઘરે શું વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ જે તરફે ભૂલ કરીએ છીએ, બરાબર. તો એના માટે આપણે બે વસ્તુ તમને કહ્યું કે રોજ રાત્રે, બરાબર, અને સવારે બે વખત ઠંડા પાણીએ આપણે સ્નાન કરવું જોઈએ. નોર્મલ આપણું જે ટેમ્પરેચર વાળું જે પાણી થી એનાથી તમારે સ્નાન કરવું, તો તમારા શરીરની અંદરની જે ગરમી રહેલી છે આ બધી ગરમી દૂર થશે.
ત્યારબાદ જે છે સાંજે રાત્રે બને ત્યાં સુધી ચંદ્રની ઠંડક હેઠળ સૂવું જોઈએ. ચંદ્રની ઠંડક હેઠળ આપણે સૂવું જોઈએ, પ્રેક્ટિકલી પોસિબલ નથી થતું તો રાત્રે 10 વાગ્યા સુધી, 11 વાગ્યા સુધી, 12 વાગ્યા સુધી કોઈ મોટા ગાર્ડનની અંદર જઈને તમે બેસો અને એની તમે ઠંડક લો તો તમને શરીરને નેચરલી ઠંડક મળશે. આખા દિવસ દરમિયાન તમારા શરીરને જે બહાર ગરમી લાગી છે એનાથી ઠંડક આપશે આ ચંદ્ર. ત્યારબાદ આંખોને હંમેશા ઢાંકવી જોઈએ, અને આંખો તમે નથી ઢાંકી શકતા તો રોજ રાત્રે તમે જ્યારે તમે ઘરે આવો છો ત્યારે દૂધ જે છે બરાબર એ ઠંડુ દૂધ લો, કોટન લો એટલે કે રૂ થોડું લો અને એના પોતા જે છે તમે આંખ ઉપર મૂકો. આંખની અંદર ભ્રાજક પિત્ત, પિત્તના બી ઘણા પ્રકાર છે, ભ્રાજક પિત્ત જે છે આપણો આંખની અંદર રહેલો છે તો આ પિત્તની જે છે એની સામે તમને રક્ષણ આપતા હોય છે આ દૂધના પોતા છે. માટે કંઈ દૂધના પોતા નથી મૂકતા, તમે ઠંડુ પાણી જે છે એના પોતા પણ તમે મૂકી શકો છો. અને રહી વાત યોગની, ઉનાળાની ઋતુ દરમિયાન જે છે એ ખાસ કરીને આપણે યોગ કરતા હોય, કસરત કરતા હોય, આપણું વેકેશન સમય છે તો મિત્રો હું તમને જણાવું કે આયુર્વેદ શાસ્ત્રની અંદર એવું વર્ણન કરવામાં આવ્યું છે કે ઉનાળાની ઋતુ દરમિયાન તમારા શરીરની શક્તિ જે છે અર્ધશક્તિ થઈ જતી હોય છે, એટલે તમારે જે કેપેસિટી હોય છે એની 50% કેપેસિટી થઈ જતી હોય છે. અને આ ઋતુમાં જો તમે વધુ કસરત કરશો, વધુ તમે વ્યાયામ કરશો તો તમારા શરીર જે છે એ ક્ષીણ થઈ જતું, એટલે કે તમારું શરીર જે છે અંદરથી ઘસાતું હોય છે. તો આ ઋતુ દરમિયાન તમારે કસરત કરવો છે તો કેટલો કરવાનો? થોડો કરવાનો. અર્ધશક્તિ એટલે કે તમારી અર્ધશક્તિ જે અડધી શક્તિ રહેલી છે એના બી અડધો તમારે કસરત કરવાની છે, વ્યાયામ કરવાનો. અને જે વ્યક્તિ ઓબેસિટી છે, જે વ્યક્તિને કોઈ પ્રોબ્લેમ છે એ વ્યક્તિ આ ઋતુમાં કરી શકે. અદરવાઇઝ જેટલા બીજા વ્યક્તિ જે છે એ વ્યક્તિએ આ ઋતુમાં બને ત્યાં સુધી યોગનો અભ્યાસ જે છે એ ઓછો કરવો જોઈએ. એમાં ખાસ કરીને કેવા પ્રાણાયામ જે છે, એમાં ચંદ્રભેદી પ્રાણાયામ છે, શીતલી છે, શીતકારી છે, આ અલગ અલગ જે પ્રાણાયામ કીધેલા છે એનો અભ્યાસ કરવો જોઈએ જેનાથી તમારા શરીરને ઇન્ટરનલ ઠંડક મળતી હોય છે. તો મિત્રો આ જે વસ્તુઓ હતી, આ બધી વસ્તુઓ શું હતી કે તમે ઘરે બેઠા જે છે એને તમે કરી શકો છો. પણ આ બધી વસ્તુ ફાયદો ક્યારે કરે એ મનમાં પ્રશ્ન રહેલો હોય છે કે આપણા શરીરની અંદર ઘણો બધો કચરો જમા હોય અને આ કચરો જમા હોય ને આપણે બધી વસ્તુ ફોલો કરીએ તો આપણને રિઝલ્ટ મળતું નથી. ત્યારે શું કરવું જોઈએ? તો ત્યારે જે છે એક વખત જો તમે બોડી ડિટોક્સનો પ્રોગ્રામ કરાવો, શિયાળો ઉનાળો કે ચોમાસું, તો તમારા શરીરની અંદર જે કંઈક કચરો હશે એ કચરો નીકળી જશે, તમારા શરીરમાં વાત પિત્ત અને કફ જે છે એ જે ઇમ્બેલેન્સ છે એ તમારે પ્રોપર બેલેન્સમાં આવશે શરીર શુદ્ધિ પંચકર્મની થેરાપીઓ દ્વારા. અને ત્યારબાદ જો તમે ડાયટ પ્રોપર ફોલો કરો, તમે થોડો યોગ અભ્યાસ કરો, થોડી તમે કેર કરો તમારા શરીરની બરાબર, તો તમને હેલ્ધી આયુષ્ય, નિરોગી આયુષ્ય તમે જીવી શકો છો. હવે કોઈને કઈ મનમાં પ્રશ્ન રહેલા હોય તો તમે પૂછી શકો છો. થેન્ક યુ ડોક્ટર સાહેબ, બહુ સરસ માહિતી હતી. હેલો સર. હેલો. હા, મારો પ્રશ્ન એ હતો કે આપણે ઠંડક માટે વરિયાળી, કાળી દ્રાક્ષ અને સાકરનું શરબત પીએ, માં કાળી દ્રાક્ષના જે સીડ હોય બિયા એની સાથે ક્રશ કરી લેવાનું છે કે કઈ રીતે છે? હા, તમે સાથે પી શકો, કાળી દ્રાક્ષના દાણા તમે પી શકો, કોઈ વાંધો નહીં આવે. ઓકે, એટલે બહેનો અને ભાઈઓ બંને પી શકે ને? લેડીઝ જેન્ટ્સ કોઈ પણ પી શકે, કોઈ પણ પી શકે. હેલો. હાજી
સર, પેલું યુરિનર પ્રોબ્લેમ અત્યારે વધારે થઈ જતો હોય છે, તો એના માટે શું કરવાનું? યુરિનનો જે પ્રોબ્લેમ છે, અત્યારે ઘણી વખત યુટીઆઈ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થઈ જતું, પેશામાં બળતરા થઈ જતી, ઊંઘવા થઈ જતું, તો એની અંદર ખાસ કરીને જે છે એ તમે દૂધીનો રસનો ઉપયોગ તમે કરી શકો છો, શેરડીનો રસનો ઉપયોગ કરી શકો છો, આપણે લીલા ધાણા જે છે બરાબર, એ લીલા ધાણાનો તમે રસ પી શકો છો, તંબુનો રસ પી શકો છો, છાશ જે છે એમાં અતિ ઉત્તમ હોય તો આપણી જે છાશ જે છે બરાબર, એ છાશનો બને ત્યાં સુધી તમે ઇન્ટેક વધારે રાખો. અચ્છા, એટલે મારી સિસ્ટર છે ને, એને એવો પ્રોબ્લેમ ખાસ થાય છે કે ખાલી થોડીક વાર માટે બી બહાર નીકળે ને તો એને બહુ તકલીફ થઈ જાય છે, પછી એને દવા લેવી પડે છે. બરાબર છે. નહીં તો એને એવું હોય, બોર્મન કે રિપીટેડલી એવો પ્રોબ્લેમ થઈ જતો હોય તો એને જે છે એક વખત એમને બોડી ડિટોક્સ નો બી તમે પ્રોગ્રામ કરાવો, તો કઈક ને કઈક છે ને કિડની જો ડિસફંક્શન હશે ખાસ કરીને તમે મડ થેરાપી જે છે એનો તમે ઉપયોગ કરો, અને સાથે સાથે જે છે આગળ મેં તમને જણાવ્યું એમ દૂધીનો રસ જે છે, છાશ, જલજીરા, લસી, તરબૂચ, શેરડીનો રસ, વરિયાળી જે છે, આ જેટલી વસ્તુ ઠંડક શરીરને મળે એટલો તમે ઉપયોગ કરો તો વધારે સારું છે. અને એની અંદર ખાસ હજી જો તમારે કશું ના કરતા હોય તો અત્યારે મેડિટેશન તમે ચાલુ કરી દો તો નેચરલી બી તમારા શરીરમાં જો હોર્મોન્સ ઇમ્બેલેન્સ થતા છે તો એ બેલેન્સ થવાની શરૂઆત થશે ખરા. કેમ કે મેઇન ઇશ્યુ એ છે કે ઓવરીઝ નીકળ્યા પછી જે ઇસ્ટ્રોજન ને હોર્મોન્સ ના લેવલ જે રહેવું જોઈએ મારા બોડીમાં એ તો બિલકુલ બંધ થઈ ગયું ને, તો એના માટે જ હું તમને કહું છું બને તો તમે તારે શિરોધારા છે પંચકર્મનો બોડી ડિટોક્સનો પ્રોગ્રામ જે છે તમે કરો. હા, એ તો મારે ત્યાં હું આવી હતી એટલે ત્યાં આપણે જુનાગઢ આવી હતી, પણ હજુ મારે આવવાનું છે, હું પ્લાન કરું છું 10 દિવસ માટે હું પાછી આવું ક્યારે આવું એમ વિચારું છું, કેમ કે મારે મારી સાથે મારા ગ્રુપને લઈને આવવું છે બધાને જેને હું યોગા કરાવું એટલે લોકોને, તો મારો પ્લાનિંગ છે જ કે હું 10 દિવસ માટે ત્યાં આવી જાઉં, પણ હાલમાં ત્યાં અડધી ચમચી ખાવાનું ચાલુ કરો તો શરીરમાં જો ડ્રાયનેસ વધારે આવતી હશે નેચરલી, જો તમારું સ્કિન ડ્રાય હશે અને એમાં બી અત્યારે ડ્રાયનેસ વધતી હશે તો આમાં તમને આ પ્રોટેક્શન આપશે ખરા. ઓકે, એમ સમજો ડેઈલી મારું ઓઈલ મસાજ ને તો હું રૂટિનમાં રેગ્યુલર કરું જ છું, ખાસ મારો ઇશ્યુ આ જ હતો કે ભાઈ વજનના ડ્રાયનેસ મારા આ પ્રોબ્લેમ ને લીધે સર. ઓકે, વાંધો નહીં, તો પછી પાછું હું ત્યાં આવું છું એટલે મને તમે રૂબરૂ. યસ, થેન્ક યુ. આરતીબેન અનમ્યુટ કરી અને આપને કોઈ પ્રશ્ન હોય તો જણાવો. આરતીબેન અનમ્યુટ કરજો આપનું. ઓકે, આરતીબેન ને કઈ ડિફિકલ્ટી હશે, કોઈ બીજા કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ અનમ્યુટ કરી અને જણાવો. સર, પેલું સ્ક્રબ માટે શું કીધું તમે, સજેસ્ટ કર્યું લીંબુના ટીપાની સાથે? પપૈયાનો પલ્પ, બીજા કોઈ ક્વેશ્ચન હોય તો આપણે આગળ વધીએ.
જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ. હા જી સર, મને હમણાં વેઇટ બહુ વધી ગયું છે. મારે થોડું માસિક ચક્ર ભી થોડું ઓલું થઈ ગયું છે, મતલબ આ બે મહિના જેવું થઈ ગયું છે, પિરિયડ નથી આવ્યું એના. અને હમણાં ચાલું છું ને તો મને તળા પેની હોય ને ત્યાં થોડો થોડો દુખાવો થાય, અને મારું વેઇટ પણ 5-6 કિલો છેલ્લા એમ કે 3-1 મહિનામાં વધી ગયું છે. ઉંમર કેટલી છે બેન આપની? 38 વર્ષ સર. બરાબર છે, કઈ વાંધો નહીં. આ નંબર આની અંદર છે ને ગ્રુપમાં નંબર નાખેલો હશે, બરાબર? એ નંબર પર તમે ફોન કરી એક પર્સનલ કન્સલ્ટેશન કરજો ને, થોડા પ્રશ્નો અને બધું જે છે એ આપણે થોડી ચર્ચા કરીશું એમાં, અને એમાં આપણે ડિટેલમાં વાત કરીશું તો આપણને એક્ઝેક્ટલી આઈડિયા આવશે પ્રોબ્લેમ ક્યાં રહેલો છે. ઓકે સર, ઓકે, થેન્ક યુ. સર, આપણું જે પોલો ફોરેસ્ટ વાળું સેન્ટર ક્યારથી સ્ટાર્ટ થવાનું છે? બીનાબેન, એ બધા પ્રશ્ન છે ને, તો આપની પાસે નંબર છે ટીમનો, એમાં કોલ કરી અને પૂછી લેજો, આગળ માહિતી મળી જશે. ઓકે, થેન્ક યુ. નમસ્કાર સર. નમસ્કાર સર. કબજિયાત ખૂબ રહેતી હોય તો એના માટે કોઈ ખાસ વખત દરરોજ માટે એવી તકલીફ રહેશે? ઉનાળો આવશે ને, બરોબર, એટલે શરીરની અંદર જનરલી રુક્ષતા વધતી હોય છે, ડ્રાયનેસ વધતી હોય છે, અને કબજિયાતનું મૂળ કારણ છે કે તમારા શરીરની અંદર ડ્રાયનેસ આવે, સુકાર સુકું થાય તો ડ્રાયનેસ વધે, અને એના કારણે આ કબજિયાતના પ્રશ્નો દિન પ્રતિદિન વધતા હોય છે, ઉનાળાની ઋતુમાં ખાસ કરીને ડબલ થતા હોય છે. તો આ ઋતુ દરમિયાન તમે બને ત્યાં સુધી સૌથી પહેલા તો એનીમાં 18-15 દિવસ એક વખત લેવાની આદત રાખો. રાત્રે જે છે એ તમે બને ત્યાં સુધી હળવો ખોરાક, દૂધ જે છે દૂધ 1/2 ગ્લાસ, અને એની અંદર ગાયનું ઘી જે છે 1 ચમચી ખાવાની આદત રાખો, તો કબજિયાતનો પ્રશ્ન જે છે સોલ્વ થશે. અને છતાં પણ નથી થતો તો એક વખત બોડી ડિટોક્સ અને પંચકર્મનો પ્રોગ્રામ ફરી વખત કરાવો. હા, તો એ પંચકર્મ મેં 2 વખત કરાયેલું, ત્યાં આવેલો છું. યસ યસ. અને એ દરમિયાન અહીં 1-2 મહિના તો સરસ આમ શાંતિ રહે છે, અને પાછું એ રીતે પોઝિશન થઈ જાય પાછી. થોડી પ્રોપર થઈ પાછા આપણે ઘરે જઈએ છીએ તો થોડું આપણું રૂટીન લાઇફસ્ટાઈલ આપણે ડિસ્ટર્બ થતું હોય છે, અને એ રહેવાનું છે આ પ્રેક્ટિકલ લાઈફ ની અંદર. તો વર્ષની અંદર એટલીસ્ટ તમારે 3-4 વખત જે છે એ તમે પ્રોબ્લેમ આવશો કન્ટિન્યુ 2-3 વર્ષ સુધી, તો પ્રોબ્લેમ તમારો ધીરે ધીરે આ સાયકલ તમારી સેટ થઈ જશે. થેન્ક યુ સર. હવે કોઈને ક્વેશ્ચન હોય તો અનમ્યુટ કરી અને ડોક્ટર સાથે કન્સલ્ટન્ટ કરી શકો છો. હા તેજલ સર. હેલો. હા જી. મારે 3-3.5 વર્ષનો છે મારે બાબાનો બાબો પૌત્ર. હવે એ જમવાનું ખૂબ એવોઇડ કરે છે, એમ જમવાનું ટાળે, અને એને મોબાઈલ લઈને આપો એટલે થોડું જમે ને પછી જમવા માટે પેલું કરે એમ ખૂબ જ એમ. એટલે હવે એને એના માટે આપણે પંચકર્મ કે એવું કશું કોઈ ખરું ખબર 3-3.5 વર્ષ? ના ના, એના માટે કશું જ ના. એના માટે ખાલી પેરેન્ટિંગ થોડું પ્રોપર તમે ધ્યાન આપશો અને થોડું એને ડાયવર્ટ કરો, થોડો ટાઈમ લેશે બાળક, બરોબર, જમવામાં પણ થોડું તમે મોબાઈલ બંધ કરાવો. હહ, એટલે મોબાઈલ આપો તો જ થોડું જમે ને, એ પાછું એને જમવા માટે ઉપર તો ધ્યાન રાખે જ દે, અને આમ જમવા ખૂબ એને એમ પેલું થાય. બરોબર. નહીં પણ એને એવું હોય ને તો થોડું ટાઈમ સુધી એને મોબાઈલ નહીં આપો ને તો નહીં જમે એવું કરશે 2-5 દિવસ 7 દિવસ, પરંતુ ધીરે ધીરે પછી એને શીખી જશે કે મારે મોબાઈલ વગર પણ જમવાનું છે જ. અહીં ડોક્ટર ને બતાવ્યું એટલે એનું કે એમનું કેવું એમ હતું કે એને દૂધ બિલકુલ બંધ કરાવે તો એ જમવા મળશે. ના ના, એટલે એવું તો કઈ ખાસ નથી, દૂધ કેટલી વખત પીવે છે એના પર આધાર રાખે, અને નાનું બાળક છે એમાં કશું ભી અત્યારે કેવું લગભગ યોગ્ય લાગતું નથી. એક વાર એને લઈ આવો આપણે ત્યાં જોઈ લે, થોડી એની સાથે વાતચીત કરી એનો શું માઇન્ડસેટ છે આપણે ચેક કરવો પડે. હા હા હા. સર સર, થેન્ક યુ. તેજલબેન જોશી, અનમ્યુટ કરી અને ડોક્ટર સાથે જે કઈ પણ ક્વેશ્ચન હોય શેર કરો. હેલો. હેલો.
મારો અવાજ આવે છે સાહેબ? હા આવે છે. હા સાહેબ, મને વેરિકોઝ વેન છે, હાથ પગ માં અને બોડી માં થ્રોમ્બોસિસ થઈ ગયા છે, બ્લડ થ્રોમ્બોસિસ, અને યુટીઆઈ ની તકલીફ તો મને મોનોપોઝ થયું 5 વર્ષથી ત્યારથી છે. બરોબર. અને થ્રોમ્બોસિસ માટે કાર્ડિયોલોજિસ્ટ કહે છે કે ઇકોસ્પ્રિન જિંદગી ભર ખાવાની. બરોબર છે. તો શું ખાવી યોગ્ય છે કે એના બદલા આયુર્વેદિક કોઈ ઉપચાર છે? પેન વેરિકોઝ વેન છે ને એના માટે આયુર્વેદમાં ખૂબ સારો ઇલાજ છે. હા હા બરોબર. અને તમે બોડી ડિટોક્સનો પ્રોગ્રામ કરાવશો તો આગળની આપણે મેડિસિન ચાલુ રાખી ઓછી કરવી, સપ્લિમેન્ટમાં તમે સપોર્ટિવ આયુર્વેદિક મેડિસિન આપી શું કરવું એ આપણે કરી શકીશું. એના માટે તમે કમ્પલસરી પહેલા જે છે 7-10 દિવસ બોડી ડિટોક્સનો પ્રોગ્રામ કરાવો. એટલે એમાં મારે શું આપ બોલે મને સમજણ ના પડી. 7-10 દિવસ જે છે તમે બોડી ડિટોક્સનો પ્રોગ્રામ કરો અને તમે વેરિકોઝ વેઇન જે છે બરાબર એમાં તમને ખૂબ સારું રિઝલ્ટ મળશે. અને રહ્યો વાત તમારો જે બ્લડ થીનર મેડિસિન આપે છે બરાબર, તો એ તમારી કેટલી સિવિયરિટી છે, તમારા બોડીનું તાસીર શું છે, આપણે ચેક કરી પછી આપણે ડિસિઝન લઈએ. એટલે મારે બોડી ડિટોક્સ માટે ક્યાં જવું? આપણું રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ ત્રણેય જગ્યાએ નવું સેન્ટર છે, નીચે નંબર આપ્યો છે બરાબર, એ નંબરમાં તમે કોન્ટેક કરશો ને એટલે તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે. યુટીઆઈ માટે અને બોડી બ્લડ ક્લોટિંગ માટે આયુર્વેદિકમાં કે ઉપચાર ખાવા પીવામાં કે ખરું? હા, એટલે તમે આવશો ને એટલે બોડીમાંથી જેટલો કચરો જે છે ને એ નીકળી જશે ને પછી આપણે કોઈ પણ વસ્તુ કરશો ને તો રિઝલ્ટ મળશે. ત્યાં સુધી રિઝલ્ટ નહીં. નંબર નીચે આપેલો જ છે? યસ, આપેલો છે. દેખાયો નહીં તે મેસેજ બોક્સમાં આપેલો છે. બે મેસેજ બોક્સ. હા, આ જોઈ લો સર. ઓકે સર. સર, મારે આપે કીધું છે કોલ પર આન્સર આપશો, તો હું આપને ક્યારે કોલ કરી શકું સર? કાલે સવારે 10 વાગા પછી કે મતલબ? ઓકે સર, થેન્ક યુ. હવે કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો અનમ્યુટ કરી અને પૂછી શકો છો. ઓકે, હવે આપણે વેબિનારને અંત તરફ લઈ જઈએ. ડૉક્ટર સાહેબે ખૂબ સરસ એવી માહિતી આપી, થેન્ક યુ ડૉક્ટર રાહુલજી. ઓકે, હવે કોઈને પણ ફર્ધર ક્વેશ્ચન હોય તો મેસેજ બોક્સમાં આપણે નંબર આપેલો છે, એમ છતાં આપણું સોશિયલ મીડિયા હેન્ડલ ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ ત્રણેય જગ્યા પરથી આપણે નંબર મળી જશે અને કોન્ટેક કરી શકો છો. તમે ટોટલી માહિતી તમને ત્યાંથી મળી જશે. હવે નેક્સ્ટ ટાઈમ આપણે કયા ટોપિક ઉપર વાત કરશું એ બધું પાછું તમને વોટ્સએપ ગ્રુપમાં અને બધી જગ્યાએ મળી જશે, તો નેક્સ્ટ ટાઈમ જરૂર જોઈન્ટ થાજો. થેન્ક યુ એવરીવન.